પ્રશ્ન છે, આત્મા સ્વયં જાગૃત અને પ્રકાશિત છે તો કીર્તન ભક્તિની કોને જાગૃત કરવાની છે? આત્મા કે પુત્ર? દાદા, હું એક વખત વાત કરી કે ગુસ્સો કોને આવે છે? કોને ચક્કર છે? ગુસ્સો કોને આવે છે? ગુસ્સો કોને આવે? ઉદ્ગલ ને ગુસ્સો આવે છે? આવો જોઈએ, આવતો નથી. ઉદ્ગલ ને ગુસ્સો આવતો હોય તો મારે મારું તો ગુસ્સો આવો જોઈએ કે ન આવો જોઈએ? હા, એની જ વાત કરું છું. આ નિત્ય છે તો મરી ગયા પછી આને શું થાય? પછી એને ગુસ્સો આવવો જોઈએ? હા, તો કોને ગુસ્સો આવે? જો ગુસ્સો આવતો હોય, એ જીવિત છે એને ગુસ્સો આવે? ના, જીવિત છે બરોબર. હા, એ તો બરોબર, માન્યો કે જે જીવિત છે તેને ગુસ્સો આવે છે, પણ કોને આવે છે? હવે જીવિતમાં પણ બધું બહુ જીવિત છે, એ જાણવું છે ને? જીવિતમાં શું છે? મધુસૂદન ને જાણે મધુસૂદન ને ગુસ્સો આવે છે. મધુસૂદન ને ગુસ્સો આવે છે. આઈસ્ક્રીમ ખાવાનું મન કોને જાય? આઈસ્ક્રીમ ખાઈ કોણ? મધુસૂદન ખાઈ કોણ? આઈસ્ક્રીમ મધુસૂદન ખાય. અને મન કોને જાય? મધુસૂદન ને જાય. રાઈટ, બે આઈડેન્ટિટી જુદી છે, પણ સમજવા માટે આપણે કહીએ કે મધુસૂદન ને મન થાય છે, પણ મન જુદો ને મધુસૂદન ભાઈ જુદા નહીં. મન મધુસૂદન ભાઈ? હા, એ બરોબર છે. મન મધુસૂદન ભાઈ નો બંને જુદા છે. આ જેમ તમે કહો કે ઘડિયાળ મારી છે, નથી કહેતા. શું કરો? ઘડિયાળ મારી છે, પણ તમે તો જુદા. એવી રીતે એટલે દાદા ભગવાન બહુ સુંદર વાત કરતા, ઘરમાંથી કીધું, ભાઈ કોણ છું? તો કે હું છું. શું કહે છે? હું છું. તો કે હું એટલે કોણ? તો કે બાવો, બાવો. પણ ભાઈ કયો બાવો? બધા બહુ બાવો છે ગામ વાળો. તો કે મંગળકા દાડી વાળો. શું કે? દાડી વાળો. હવે પોતે એકનો એક જ છે, એક જ છે. દરવાજા ટોકે છે, પણ નોંધો ને આઈડેન્ટિટી આપવી પડે છે. કેમ એવું? ઓળખવા. આપણને ત્રણ વસ્તુ ક્યાંથી આવી ગઈ? પોતે તો એક જ છે. પોતે તો એક જ છે, પણ ત્રણ વસ્તુ આવે છે. હું છે, ભાવ આવે છે, મંગળદાસ આવે છે, પાછો દાઢી વાળો આવે છે. દાઢી વાળો ભાવ છે. કેમ દાઢી વાળો? એટલે દાદા ભગવાન કહેતા કે
આ દેખાય છે એક પણ બધું બહુ છે, બીજું બધું છે. એટલે હું એટલે સુધાર્થમાં ભગવાન છે. મંગળદાસ એટલે સૌ શરીર અને જે ભાવો, ભાવો એટલે જે લીકનું બનેલું છે, માન્યતાનું બનેલું છે, મંદર પૂતળું ગુજળું એને ભાવો કહેવામાં આવે. એ શું માને, હું દારી વાળો છું, હું ઇલેક્ટ્રોનિક એન્જિનિયર છું, હું મારા મધર થાય, હું અહીંયા રહું છું, હું આ કરું છું, બધું અંદર લીકથી પડેલું છે. એટલે ઉદગલ ને ગુસ્સો નથી આવતો, એ આત્માને પણ ગુસ્સો નથી આવતો. આત્માની અંદર ગુસ્સાનો ગુણ જ નથી. જો શરીરનો ગુણ હોત તો મને પછી પણ આવે, અથવા તો આને પણ આવે છે. તો કે ગુસ્સો કોને આવે છે? તો કે આ દેહના સામીપ્ય ભાવથી જે ત્રીજી વસ્તુ ઉત્પન્ન થાય છે કે જેને અહંકાર નામ આપવામાં આવે છે, એને ગુસ્સો. એટલે અંદર તમને પૂછે છે, પેલા શું થાય છે, માધ્યમ છે, આઉટપુટ હું બોલું છું, પણ અહીંયાથી જાય છે અને બહાર આવે છે. આત્મા ભગવાન વિતરાક છે, આ મહી વાળો છે તે બહુ મુશ્કેલી વાળો છે, દખલ વાળો છે. કેવો છે? દખલ વાળો, ખૂબ ઊંચ્યા ઊંચ્યા છે, ખૂબ છે. જોયું નથી અને ખૂંચ્યું નથી, જોયું નથી અને ખૂંચ્યું નથી. તે ખૂંચવાનું બે જાતનું હોય, કેવી જાતનું હોય, તે ફસાજ કરે, ફસાજ કરે, અરે ગુજો બીજ કર્યા કરે, બીજ કર્યા કરે. તે આ દાદા ભગવાને છૂટું પાડ્યું. આ બે ના સાંભળ ભાવને આધારે રિએક્શન થાય છે. શું થાય છે? જ્ઞાની પુરુષે જાગૃત કર્યો કે જો તું આ છે, તું આ નથી, કઈ દ્રષ્ટિ ફેરે. આત્મા તો જાગૃત જ છે, અજ્ઞાન અવસ્થામાં પણ પોતે જાગૃત હતો. પણ વાત શું હતું? હું પરેશ છું. ત્યારે ભગવાને શું દર્શન કીધું? જાગૃત તો હતો જ્ઞાન લેતા પહેલા પણ, જાગૃતિ ક્યાં હતી? એટલે આના માટે, હા, એટલે ભગવાન અજ્ઞાન કીધું. ઉદગલ મને જો રસ્તા છે,
el mundo de la gente, de la gente de la persona, mucho de lo que tiene. Ya estaba a ver con el trabajo de su persona. Por lo que se ha ganado la gente, que ha hablado de su persona, Yeah.
ustedes. Cada vez que nos vamos a la
ওই ষাট বাইশ তো নেওয়া আমাদের কোনো প্রবলেম হয় না। আমার মিনের পয়সা আছে ভাব না, আমি কাজে গোটা এক কিলো টামেট আছি যে তো মিনের পয়সা দেওয়া দে ভাই, ও জয় জয় না লাইন হচ্ছে। એટલે પછી એટલે મિનેશભાઈ દાદા તમારે બોલવાનો કોઈ સવાલ આવતો જ નથી, કારણ કે ગોલ્ડ મેડલિસ્ટ છે ટેકનિકલ સર, એટલે અમારે તો કઈ બોલાય નહીં એમાં તો। પણ અમે પ્રયોગ કરીએ કે આ આ શાકભાજી દાદા ઘણી બધી ચાવી આપી હતી કે શાકભાજી લેતા હોય તો આપણે એનો શું કરે, શાકભાજી લેવા જાય તો ભાઈ કેટલો ભાવ છે કેમ આપ્યા, અને પછી કહેલો કે 20 રૂપિયા કિલો, કે ના 20 રૂપિયા નહીં 16 રૂપિયા આપે, એટલે દાદા કોઈ પૂછેલું પછી કે આ પુરુષાર્થ કેવી રીતે પ્રગટ કરવો, તો કે જાણી જોઈને છેતરાય, એટલે કે એક જણે પૂછીને આવ્યો હોય કે ભાઈ કેટલા શું ભાવે ભીંડા છે, તો કે 20 રૂપિયા, બીજાને પૂછ્યા હોય તો કે 24 રૂપિયા છે, તો કે 1 કિલો આપી દે, શું કરે 1 કિલો આપી દે, કોઈ લે એવું કરે ખરું, 24 રૂપિયા ભીંડા લે 20 રૂપિયા સાંભળેલા હોય તો શું થાય, કેમ નથી ના કેમ નથી ના કેમ થાય લેવાનું મન કેમ ના થાય, લો ખરા કે કેમ વધારે ભાવ આપીને કેમ ના ભીંડા લેવાય, ભીંડા તો 1 કિલો જ આવે છે, તો કે આ જાણી જોઈને છેતરાવું એટલે શું, તો કે તમારો પોતાનો આ દેહ સાથે અને દેહની સાથે સંકળાયેલી બધી વસ્તુનો જે દેહાત્યાસ જેને કહેવામાં આવે છે કે જેની સાથે તમે એટેચ છો, સંકળાયેલા છો ચિકાસથી, તે ચિકાસ ઓછી કરવા માટે જાણી જોઈને છેતરાવાનો દાદા ભગવાને કીધેલું, છેતરવાની તો વાત પાછી રહી, છેતરા જો કે છે, એટલે દાદા જાતે પ્રયોગ કરતા, કોઈ લાવવાનું કે તો દાદા શાકભાજી કે કઈ પણ લાવતા હોય મુંબઈ થી, તો 8 રૂપિયાની વસ્તુ હોય તો કે ભાઈ 6 રૂપિયાની છે, એટલે ઓલાને લાગે કે મને સસ્તામાં આવ્યું, અને દાદા સમજે કે ભાઈ આપણે બરોબર છે, એટલે વધારે પઝલ ઉભા ના થાય, દાદા આવું કરતા નાની નાની વસ્તુ પ્રયોગ તો કરવો પડે ને, એટલે પછી આવા પ્રયોગ અમે કરતા, હવે શાકભાજીમાં નંબર નિમેશભાઈ નો વધારે લાગે અને મારું એમના પછી લાગે, તો નિમેશભાઈ શાક લેવા જાય એટલે રસોડામાં જે હોય કોઈ હોય, પેલા તો રસોઈ નહોતું તો કોઈ ને કોઈ હોય મહાત્મા અથવા તો કોઈ રાંધવા વાળા હોય બધા જાણવા વાળા, તો શું કે બહુ ફાઈન શાક આવ્યું છે, શું કે બહુ ફાઈન શાક આવ્યું છે, અને મિલેશભાઈ જયારે વહી વહીને લાવે તો કે આજે બરોબર નથી, આ તો પૈસા ઓછા આપ્યા અને કે બરોબર નથી આ કઈ જાતું, એટલે આવું બે પણ ચોક્કસ થયું, તારે તારણ કાઢ્યું કે આ બધી બાબતમાં મગજમારી કરવા જેવી નથી, તો કેમ એવું, તો કે તારા હિસાબ તો તને મળે છે, તારા હિસાબ ની વાત તું ગમે તેની છૂટાછૂટ કરીશ ને તો એ નથી મળવાનું, તો પછી કઈ તું સિલેક્શન માં પડે છે, ઊંચો મેં આત્માનો ઉપયોગ આમાં ના હોય, આપણે આપણી ભૂલ જોવામાં આપણો ઉપયોગ મૂકવાનો છે, શાકભાજી લેવામાં નથી મૂકવાનો, એટલે જાણી જોઈને છેતરાવાનું કીધેલું કે દેહાથી અસ્વસ્થ થઈ જાય, મને વસ્તુ ખરાબ આવતી હું જોઉં તો કોને ખરાબ એવું લાગે છે, કે મને આવે છે તો કોને આવે છે, તો કે આખો દેહ અસ્વસ્થ થાય, વસ્તુ પ્રત્યેની મમત્વ પણ પોઝિટિવને આખું ઓછું કરી નાખે, જાણી જોઈને છેતરાય તો અને મમતા ગઈ તો ભગવાન ખુલ્લા થવા માંડે, એ ચિકાસ છે, દાદા કહેતા હતા અમને અહંકાર છે મમતા નથી એટલે ભગવાન ખુલ્લા થયા, મમતા શું છે ચિકાસ છે, ચિકાસ છે ભગવાન ને બાંધી દીધા જબરજસ્ત,
બીજું કશું તે ચુકા પછી કરવા માટે જાણી જોઈને ચેતરા ને એનો પછી હિન્દી કહેવામાં આવે નામ આપે તો કે બુદ્ધિ. મહેશભાઈ કે છે ને બુદ્ધિ ને ના વાપરશે પૈસા ને વાપરશે. જય સચિદાનંદ.